હેલો ડી સ્ટુડન્ટ ઇન સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર ટુ ટુડે વી શેલ રીડ રીડ નંબર ટુ ધ શેપર શેપ્ટ શેપર શેપ્ટ ધીસ પોએમ ઇઝ રિટન બાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે આ કાવ્ય ખૂબ જ સુંદર લખ્યું છે શેપર એટલે આકાર આપનાર શેપ આકાર આપે છે ઘાટ ઘડનાર ઘાટ ઘડે છે તેઓ પણ તેનો એક મિનિંગ લઈ શકાય શેપર શેપ ચાલો ભણીએ આ પોએમમાં તેઓ શું કહેવા માંગે છે ઇન ડે ઇઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ બટ નાવ થ્રુ વિસ્ટમ લેટલી વોન ધટ પ્રાઈડ હેઝ ડાયડ અવે આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર and have learned to be the clay in this first stanza poet says i want to be a અ પોટર etle એટલે કુંભાર માટીમાંથી વિવિધ આકારો બનાવીને જુદા જુદા ઘાટ ઘડનાર કુંભાર ઇન ડે ઇઝ ગોન ઘણા દિવસો પહેલાં સમય જતા પહેલાં બાય આઈ યુઝ ટુ બી અ પોટર હું એક કુંભાર હતો એવું કહેવા માંગે છે આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યેલ્ડિંગ ક્લે યેલ્ડ એટલે ગૂંથાવો અંદરો અંદર એકબીજા સાથે ગૂંથાઈ જવું ફિંગર્સ આંગળીઓ મોલ્ડ એટલે ઘડવું ઘાટ આપવો જેમ કુંભાર ચાકડા ઉપર પોતાની આંગળીઓથી માટીના પીંડાને શેપ આપે છે આકાર આપે છે તેમ આ કુંભારની આંગળીઓ ચાકડા ઉપર રહેલા માટીના પિંડાને આંગળીઓથી ઘડે છે ટુ પેટર્ન ઓન ઇઝ વ્હીલ્સ ટુ પેટર્ન જો અહીંયા કીધું છે પેટર્ન એક શેપ એક ઘાટ આપવા માટે ઓન હિઝ વ્હીલ વ્હીલ એટલે અહીંયા કોઈ ગાડીનું વ્હીલ નહીં પણ કુંભારનો ચાકડો ચાકડા ઉપર તે માટીનો પિંડો જે ગોળ ગોળ ફરે છે તેને પોતાની આંગળીઓથી એક સરસ મજાની પેટર્ન આપવા ઈચ્છે છે બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન વિઝડમ એટલે ચતુરાય ચાલાકી એની સમજ સૂઝબૂજ પણ હવે સમજ આવતા તે સમજ એને એક નવી સમજ આવે છે તે જીતી જાય છે તે પ્રાઇડ હેઝ ડાયડ હવે પ્રાઇડ કુંભાર હોવાનો તેને માટીમાંથી ઘાટ કડનાર હોવાનો જે પ્રાઇડ ગર્વ હોય છે તે હવે જતો રહે છે એનો ગર્વ મરી જાય છે આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર સીઝ એટલે બંધ રાખવું સ્ટોપ હવે તેની જે ઈચ્છા છે તે કુંભાર હતો અને એમાંથી જુદા જુદા આકાર ઘડવાની તેની ઈચ્છા છે તે બંધ રાખે છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે અને હવે પોતે જ માટી બની જાય છે કુંભાર માટીના પીંડાને ઘાટ આપીને જુદા જુદા આકારો તૈયાર કરે છે પણ સમય જતાં તેની આજે આવડત છે તે નાશ પામે છે અને હવે પોતે જ એક માટીનો પિંડો બની જાય છે એટલે કહેવાનો અર્થ એવો છે કે હવે તેને બીજા કીએ બીજા કરે એવું કરવું પડે છે તો આ પહેલા સ્ટાન્ઝામાં આપણે જોયું કે કવિ પોટર બનવા ઈચ્છે છે પણ સમય જતાં તે પોતાની ઈચ્છાને અહીં જ બંધ રાખે છે ચાલો જોઈએ નેક્સ્ટ સ્ટાન્ઝામાં શું કહે છે ઇન અધર ડેઈઝ બીજા થોડા દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ હું એક કવિ હતો થ્રુ હુઝ પેન ઇન નંબરેબલ સોંગ્સ વુડ કમ થ્રુ મારફતે વડે તેમાંથી કે જેની પેનમાંથી ઇન નંબરેબલ એટલે અગણિત સોંગ્સ વુડ કમ ગીતો બહાર આવતા ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન લોકોના હૃદય જીતતા હું કવિ હતો અને મારી પેનમાંથી અગણિત અસંખ્ય કાવ્યો બહાર આવતા અને આ મારા ગીતોએ કવિતાએ લોકોના હૃદય જીતેલા બટ નાવ થ્રુ ન્યુ ગોટ નોલેજ પણ હવે મારામાં નવું જ્ઞાન આવ્યું અને તેના મારફતે વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ તે જ્ઞાન હવે મારામાં બહુ લાંબો સમય રહ્યું નહીં આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ કવિ બનવાનું મેં બંધ કરી દીધું કાવ્ય લખવાનું બંધ કરી દીધું એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ હું પોતે એક ગીત બની ગયો એટલે હું જ અગણિત કાવ્યો લખતો કવિતાઓ લખતો પણ સમયે મને એવું શીખવી દીધું જેથી મેં લખવાનું બંધ કરી દીધું અને હું પોતે મારું પોતાનું જીવન એક કવિતા બની ગયું આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ફેશનર એટલે તૈયાર કરનાર જુદા જુદા સજાવટ કરનાર સ્વોર્ડ એટલે તલવાર તલવાર ઘડનાર હતો ઇન ડેઝ ધેટ દેટ નાવ આર ગોન વિચ ઓન અન્ડ્રેડ બેટલ ફિલ્ડ્સ ઇન ડે દેટ આર નાવ આર ગોન તે દિવસો હવે જતા રહ્યા વિચ ઓન અ હંડ્રેડ બેટલ ફિલ્ડ્સ ગ્લિટર એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન ગ્લિટર અને ગ્લીમ ચમકવું ઝળકવું શોન તેજસ્વીતા આ ત્રણેયનો મિનિંગ સેમ થાય છે ચળકવું કે અનેક બેટલ ફિલ્ડ યુદ્ધના મેદાનોમાં હું લડેલી ચમકતી બટ નાવ દેટ આઈ એમ બ્રિંગિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ લોર્ડ ભગવાને હવે મને શાંત પાડી દીધી છે તલવારને આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધીસ વોડ તલવાર સજાવનાર તલવાર બનાવનાર તરીકેનું કામ મેં બંધ કરી દીધું છે અને હું પોતે જ એક તલવાર બની ગયો છું આવી રીતે આ ત્રીજા સ્ટંસામાં કવિ વિવિધ પ્રકારની તલવારોને સજાવવાનું ઘડવાનું કાર્ય કરતા હતા અનેક યુદ્ધના મેદાનોમાં એ તલવાર તલવારે ચડકાટ બતાવ્યો હતો પણ સમયે એવું શીખવી દીધું જેથી તે હવે લડવાનું ચડકવાનું બંધ કરી દે છે અને તલવાર સજાવવાનું પણ કવિ છોડી દે છે અને પોતે જ એક તલવાર બની જાય છે ફોર્થ સ્ટાન્ઝા ઇન બાય ગોન ટાઈમ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુડ હલ ઓન એવરી સાઈડ એન્ડ આઇઝોલન્સ ઓફ એમરલેન્ડ એન્ડ પર્લ એમરલેન્ડ એટલે એક આઈલેન્ડ જેને કહી શકીએ આપણે અને પલ એટલે મોતી ચોથા સ્ટાંઝામાં જોઈએ ઇન બાયગોન ટાઈમ્સ વિતેલા સમયમાં આઈ વોઝ અ ડ્રીમર ડ્રીમ સપનું ડ્રીમર એટલે સપના જોનાર કે હું એક સપના જોનાર હતો કે જે હલ ઓન એવરી સાઇડ એન્ડ આઇઝોલન્સ હલ એટલે ભટકવું ફરવું હું દરેક જગ્યાએ ફરતો આઇઝોલન્સ એકલો ઓન એવરી સાઇડ એન્ડ આઇઝોલન્સ ઓફ એમરલેન્ડ એન્ડ પલ

હવે સપના જોવાનું સપના જોનાર તરીકેનું કાર્ય પણ મેં બંધ કરી દીધું છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ હું પોતે જ એક સપનું બની ગયો છું આવી રીતે અહીં કવિએ ખૂબ જ સુંદર પોતાના વિચારો રજૂ કર્યા છે અને ચારે ચાર સ્ટાન્ઝામાં તમે જોશો કે વીતેલા સમયને દર્શાવવા માટે અલગ અલગ શબ્દો વપરાયા છે જેમ કે ઇન ડેઝ ગોન ઇન અધર ડેઝ આઈ વોઝ ઇન બાયગોન ગોન ટાઈમ્સ આ વીતેલા સમયને એટલે કે ભૂતકાળ દર્શાવતા અલગ અલગ શબ્દોનો ઉપયોગ કવિ અહીં કર્યો છે અને ચારેય ટાન્ઝામાંથી આપણે એ જોઈએ છીએ કે સમય છે એ આપણને કંઈક અલગ જ બનાવી દે છે આપણે આપણી ઈચ્છા અનુસાર જે કંઈ પણ હોઈએ છીએ તે બહુ લાંબો સમય ટકી નથી શકતા સમય સમાજ અને દુનિયાની જરૂરિયાત અનુસાર આપણા પોતાના અસ્તિત્વને ટકાવવા માટે આપણે તેને અનુકૂળ બની જઈએ છીએ અને આપણા પોતાના સપનાઓ કે આપણે શું બનવા માગીએ છીએ તે ભૂલીને આપણે કંઈક બીજું જ બની જઈએ છીએ આશા રાખું કે આ કવિતા તમને સમજાઈ ગઈ હશે આ પોએમ ઉપરથી ક્વેશ્ચન આન્સર મેં અહીં હોમવર્ક માટે આપેલા છે તમારે આ ક્વેશ્ચન આન્સર બોર્ડ એક્ઝામ માટે પ્રિપેર કરવાના છે ખૂબ જ આઈએમપી છે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ Thanks for watching!